અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા વિસ્તારમાં અનુસૂચિત જાતિની યુવતીની લાશ મળવાને મામલે આખરે પોલીસ પોસ્ટમોર્ટમ કરતા પહેલા ફરિયાદ દર્જ કરતા ન્યાયના મામલાનો અંત આવ્યો હતો. યુવતીનું અપહરણ કર્યા બાદ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે ચાર યુવકો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી હતી, જેમાં લોકોના રોષ બનેલી પોલીસે 7 દિવસમાં 3 આરોપીઓની અટકાયત કરી હતી. મોડાસા નજીકના સાયરા ગામની અનુસૂચિત જાતિ સમાજની 19 વર્ષીય યુવતી 31 ડિસેમ્બરના રોજ ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં યુવતીની લાશ મળી આવી હતી. લાશ મરવાને લઈને પોલીસને યુવતીનું અપહરણ થયું હોવાની સાથે 4 શખ્સો અપહરણમાં સામેલ હોવાની શંકાને લઈને પોલીસ સમક્ષ ચારેય આરોપીઓ સામે અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારીને હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ દર્જ કરવા માટે માંગ કરાઈ હતી. યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનોએ દિવસથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે થઈને માંગ કરી હતી. ગુમ યુવતીની ઝાડ સાથે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મરી આવતા પોલીસે પ્રાથમિક કાર્યવાહીને લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે મોડાસા ખાતેના સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી, પરંતુ પરિવારજનો અને સમાજના આગેવાનોએ યુવતી સાથે સામૂહિક બળાત્કાર કરી હત્યા કરી લાશ લટકાવી દીધી હોવાના આક્ષેપ સાથે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી અટકાવી રાખી હતી અને પહેલા ન્યાય આપવા કરી હતી, જેને લઈને 2 દિવસથી પોસ્ટમોર્ટમ વિના યુવતીની લાશ સરકારી દવાખાને પીએમ રૂમમાં લાશ પડી રહી હતી. જોકે બાદમાં આખરે પોલીસ ફરિયાદ 4 શખ્સો વિરુદ્ધ દર્જ કરીને તપાસ હાથ ધરવા માટે યોગ્ય બાંહેધરી આપી હતી. જોકે સમાજના આગેવાનો મુજબ CID ક્રાઇમ મારફતે ઘટનાની તપાસ હાથ ધરવા માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને લોકો નારાજ હતા. યુવતીના મોતના 7મા દિવસે મોડાસા ટાઉન હોલ ખાતે શોકસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખતા મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારજનોને સાંત્વના આપવા આવેલા સરકારના આગેવાનોએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા મયુર પાટીલને ઉગડો લેતા ગણતરીના કલાકોમાં 7મા દિવસે 3 આરોપીની અટકાયત કરતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. આજરોજ મોડાસા ખાતે જે દીકરી કાજલબેનનો સાથે બનાવ બનેલો તેનોએ તેના કુટુંબિક કાકા મોહનભાઈ ડાયાભાઈ રાઠોડે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અપહરણ, રેપ અને મર્ડરની જે ફરિયાદ આપી હતી તે અમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુના નંબરથી નોંધી લીધી છે. 302, 366, 376 ઘ, 526 બે, એટ્રોસિટી 3 1 RS 3 2 5 3 1 W 1 મુજબ ફરિયાદ નોંધી લીધી છે અને એની ધારાધોરણ મુજબ તપાસ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મોડાસામાં જે દીકરી ગુમ થઈ ગઈ હતી અને ત્યાર પછી જે આ બનાવ બન્યો તે પછી ગામ લોકોએ અને જે દલિત લોકોએ ભેગા થઈ અને જે કાર્યવાહી કરી હતી તેના અન્વયે આજે જે બાબત હતી તેનું સુખદ સમાધાન થઈ ગયું છે અને તમામ જે ભોગ બનનાર છે તેમને પોલીસની કામગીરીથી સંતોષ છે અને એમની વચ્ચે જે બાબતો હતી તે બધી પૂરી થઈ ગઈ છે અને હવે દીકરીને શાંતિથી પીએમ કરાવી અને એના અંતિમ સંસ્કાર કરવાના છે. એમને મેં વાત કરી, એમ એટ્રોસિટી એક્ટ મુજબ રેપનો અને મર્ડરનો ગુનો દાખલ કરેલો છે અને એમને જે સગદારોના નામ આપ્યા છે, જે લોકોના 4 ભરવાડોના નામ આપેલા છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે. ઓકે, કોઈ ક્વેશ્ચન?